બે હજાર ચૌદના તલાટી ભરતીકાંડના મુખ્ય સૂત્રધાર કલ્યાણસિંહ ચંપાવતનો કૌભાંડમાં સરકારની સંડોવણીનો આરોપ ચંપાવતે કર્યા ચોંકાવનારો આક્ષેપ બે હજાર એક પછી પચાસ હજાર સરકારી ભરતી ગેરકાયદે થઈ હોવાનો કર્યો ચોંકાવનારો આક્ષેપ શું ગુજરાતમાં બહાર આવશે વ્યાપમ પાર્ટ ટુ બહુચર્ચિત તલાટી ભરતી કૌભાંડના આરોપી કલ્યાણસિંહ ચંપાવતે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ધડાકો કર્યો કે તલાટી કૌભાંડ મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડથી પણ મોટું છે આરોપ પ્રમાણે વર્ષ બે હજાર એકથી સરકારી ચાલીસ થી પચાસ ટકા લોકોની દસ લાખ લેવામાં આવ્યા ચંપાવતે દાવો કર્યો કે નોકરી મેળવનારામાં સૌથી વધુ લોકો પટેલ અને ચૌધરી સમાજના હતા ચંપાવતે પોતાનો તર્ક આપતા આરોપ લગાવ્યો કે મુખ્યપ્રધાન અને મોટાભાગના પ્રધાનો ઉત્તર ગુજરાતના હોવાથી આ વિસ્તારમાંથી લોકો પાસેથી પૈસા લઈને નોકરી આપવામાં આવી છે ઉત્તર ગુજરાતના ચાલીસથી પચાસ ટકા છેલ્લા દસ પંદર વર્ષથી વધુ વધુ બે જ કોમ ચૌધરી કે જેની વસ્તી ત્રણથી ચાર ટકા છે અને ઉત્તર ગુજરાતના પટેલ કારણ કે ઉત્તર ગુજરાતના મોટાભાગના મિનિસ્ટરો છે મુખ્યમંત્રી પણ છે અને આ રીતે દસથી પંદર માર્કનું વિદ્યાર્થીને લખવામાં કહેવામાં આવે અને બાકીનું ખરેખર ત્રણ દિવસમાં રિઝલ્ટ આવી જ જવું જોઈએ કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ છે જાણીએ જોઈને ચાર છ મહિના સુધી રિઝલ્ટ આપવામાં આવતું નથી

કલ્યાણસી ચંપાવત ભાજપના નેતાઓ સાથે સંબંધ ધરાવતા હોવાથી રાજકીય વિવાદ પણ થયો જોકે કે હવે કલ્યાણસીએ ભાજપ સરકાર પર જ નિશાન સાધ્યું છે તેણે આરોપ લગાવ્યો કે પોલીસ પકડવા આવી તે પહેલા ભૂપેન્દ્રસિંહના માણસ આવ્યા હતા આ લોકોએ તેમને કીધું કે તમે પાર્ટી ફંડમાં પૈસા આપો એટલે તમારા જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થઈ જશે તેમણે એમ પણ જણાવ્યું કે વિદ્યાર્થીઓ ચોક્કસ જગ્યાએ પરીક્ષા દરમિયાન ભૂપેન્દ્રસિંહનો બી લખશે તો પાસ થઈ જશે આદરણીય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના પીએ એટલે પીએ નહી પણ એના નાયબ સેક્શન ઓફિસર કે જે બધી જ ફાઇલ એની પાસે જતી હતી અને એ જ પત્ર વ્યવહાર કરતા હતા એને મને કીધું કે ચૂંટણી ફંડ તમારે આપવાનું છે ને જે જે વિદ્યાર્થીઓ પૈસા આપે એમાં બી સિંહનો બી લખવાનો છે અને બધા વિદ્યાર્થીઓના પાછળથી જે છોડી દીધું છે એ ઠીક થઈ જશે અને નોકરી મળી જશે આવું મારે એકલાનું નથી સાહેબ આવી તો એસીથી સો કેનાલો ગુજરાતની છે પંદરસોમાંથી હજાર ખોટા જ લેવાના હતા ચોંકાવનારી વાત એ છે કે આટલું મોટું કૌભાંડ બહાર આવવા છતાં મહેસૂલ વિભાગે પરીક્ષા ચાલુ રાખી હતી અને તેનું પરિણામ પણ જાહેર કરાયું જગ્યાઓની સામે જેટલા ઉમેદવારોની યાદી તૈયાર કરી દસ્તાવેજોની તપાસ પ્રક્રિયા પણ હાથ ધરાઈ પરંતુ તેમાં એક જ પરિવારના પાંચથી છ સભ્યો ઉત્તીર્ણ થવાની ઘટના સામે આવતા નવો વિવાદ પણ સર્જાયો અનેક વિવાદોમાં સપડાયેલી આ પરીક્ષામાંથી આખરે મહેસૂલ વિભાગે આખરે દોઢ વર્ષ પછી પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો આમ શરૂઆતથી જ તલાટી ભરતી કૌભાંડ વિવાદમાં હતું અભય કલ્યાણસિંહે તેને વ્યાપમ સાથે સરખાવી સરકારી નોકરીઓ માટેની ભરતી પ્રક્રિયા પર જ સવાલ ઉઠાવ્યા છે સરકાર અને રાજ્યના પ્રધાનો પર આરોપોનાથી લગાવ્યા છે જેના પગલે આ કૌભાંડનો નોરેલો આગામી દિવસોમાં ભાજપ અને સરકારની ઊંઘ હરામ કરી શકે છે નિર્મલ દવે ટીવી 9 અમદાવાદ